સૂચના વાંચી અને શું કરવાનું છે મને કહો. ઓકે, તો આમાં શું કરવાનું છે આપણે આ પ્રવૃત્તિમાં? હા, પહેલી પ્રવૃત્તિ કેટલી સૂચનાઓ છે અંદર? એક સૂચનામાં કેટલી સૂચના છે ફરીથી વાંચીને મને કહો. એક, બે, ત્રણ, ચાર, કેટલી સૂચના છે? વાંચો અને મને કહો કે આ એક સૂચનાની અંદર કેટલી સૂચના આપેલી છે. વ્યોમ, સ્ટેન્ડ અપ. કઈ કઈ બે સૂચના છે? પહેલી સૂચના કે? હા, અને બીજી સૂચના કોણ કહેશે મને? હા બોલો. હા, નજીકના અર્થ વાળા વાક્યો, એટલે એવું લખ્યું છે કે વાર્તામાં આવતા આ શબ્દો ના નજીકના અર્થ વાર્તાનું વાક્ય વાંચીને ધારવાનું છે ને. ચાલો, હવે પૂનમ મને સમજાઈ દેશે કે આ બધામાં શું કરવાનું છે. આ પ્રવૃત્તિ આપણે કેવી રીતે કરીશું? જોકું ખાઈશું, પછી તો શું કરીશ તું એમાં? હા, તો વાર્તામાં આવતા આ શબ્દો, કયા શબ્દો, કયો છે શબ્દો? પણ એ શબ્દો ક્યાંથી શોધવાના છે પહેલા તો? કયા શબ્દો? આ શબ્દો એટલે કયા શબ્દો? ના, પૂનમને ખબર છે. હા હા, પણ એવું લખ્યું છે કે વાર્તામાં આવતા આ શબ્દોના નજીકના, એટલે આ શબ્દોના એટલે કયા શબ્દો જેને સમજણ પડે આમ એવું કરે. એવું લખ્યું છે કે વાર્તામાં આવતા આ શબ્દોના નજીકના અર્થ, એટલે આ શબ્દો એટલે કયા શબ્દો? હાર્દિક ને પૂછી લઈએ એકવાર, બોલો. ઓકે, હા, તો એની નીચે શબ્દો આપેલા છે એ શબ્દોના અર્થ વાળા, નજીકના અર્થ વાળા વાક્યો આપણે વાર્તામાંથી શોધવાના છે, એવું સમજાવ્યું મને. તો પ્રવૃત્તિ કરવાની શરૂ કરી દઈએ. પહેલું શું કરશું? ચાલો, ભારતી કહે છે કે ચોર પગલે એ શબ્દ પહેલા વાર્તામાંથી શોધીશું. તો પ્રવૃત્તિ શરૂ ત્યાંથી કરવાની છે આપણે. હા, શું કરવાનું આવે છે? જોકું ખાવા માટે શું કરવું પડશે આપણે? આયા શું કરતી હતી? ના, એને એવું, એને ભગા શું કહેવાય? જોકું ના કહેવાય ના. હા, તો પણ જોકું ક્યારે આવે? હા, ઊંઘ આવતી હોય ત્યારે તો ઊંઘી જઈએ આપણે. રાતે પણ જાગવું પડે, એટલે રાતે એને સુવા ને મળે, એટલે રાતે એને જોખું આવે, સવાર માં એને જોખું આવે. ઊંઘી ના જાય? ઊંઘી જાય તો પછી આયા કઈક ખાઈ જાય તો? આયા? હા, ના, આયા કઈ પીઓ ના, પીઓ ના. હા હા, પણ આપણને જોખું ક્યારે આવે? સબ પ્રશ્ન મારો એ છે કે આપણને જોખું ક્યારે આવે? પૂનમ ઊંઘીને ઉઠીએ તો, ઊંઘીને ઉઠે તો જોખું કરવા આવે? હા હા,
ખાંસી આવે ત્યારે હોય ઊંઘતા પહેલા ઊંઘતા પહેલો જોકું આવે પણ ઊંઘતા પહેલા તો શું કામ જોકું આવે ઊંઘ આવે એટલે તો ઊંઘી જ જઈએ આપણે મને કે દીધા ખબર આપણે કઈ બહાર જવાનું હોય ને આપણે કોઈ વહેલું ઉઠાડ દે ને તો પછી આપણે કઈ જતા તમને જોકું આવેલું છે ના સર તમને કોઈ દિવસ જો ક્યારે એને હારો છે ને તો હાર હાર માં ઉઠી જાય છે 6 વાગે ના આવે ને એ તો ઊંઘી જવાનું પાછું આ હવારમાં મમ્મી મને વેલા ઉઠાડેલો ને તો હું તો ઓછો પણ હતી ને જોકો તો માર તો બાર ઉઠડેલો હા તો એને તો આળસ કહેવાય ભાઈ હા તમને તો જોકો આવે ને બધા જોકો તો બધા આવે અમે રાત ની જોગ માં ગયેલા ને તારે બધા હું ગયેલો પણ માર જાગવું હતું ને તો જોગાય કટેલા હા સાંભળો 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 તે જોગાય કટેલા ધ્યાન રાખતી વખતે શું કામ કરતી ઊંઘતી નથી તો શું કરતી નહી પાઠ માં વાર્તા માં આવે જ છે લખેલું બિલકુલ નહી આનો અર્થ એમ કહેજો વાર્તા વાંચી નથી અરે તે વાર્તા માંથી શોધો કે શું કરતી હતી વાંચતી હતી તો ખરું જ પણ શું વાંચતી હતી અંદર થી શોધી લેવું જોઈએ હા બોલ દિવસે જોકું આવે હા એ બરોબર છે તો હવે આયા આખો દિવસ એની સામે બેસીને શું કરતી એ લખેલું છે શું કરતી છાપા ઉઠલાવતી એટલે એની સામે બેસીને શું કર્યા કરતી છાપા ઉઠલાવા એટલે યસ છાપા ઉઠલાવે એટલે છાપું વાંચે તો પછી મૂકી બીજું વાંચે આપણે નથી કંઈક વાંચવાનું ના હોય તો આપણે પાના ઉઠલાયા કરીએ એક પણ ઉભી રહે બીજું હા પેપર તો છાપા ઉઠલાવે એટલે પેપર વાંચીએ એક પેપર પૂરું થાય બીજું વાંચે બીજું પૂરું થાય ત્રીજું વાંચે એમ છાપા ઉઠલાયા કરે તો આપણે પણ જોકું આયાની જેમ જોકું ખાવાનું હોય તો શું કરવું પડશે વાંચવું પડશે એટલે વાંચતા વાંચતા આપણે જોકું ખાઈશું પણ શું વાંચશું ચોપડી અથવા છાપું છાપું વાંચવાનું થાય તો કેવી રીતે વાંચવાનું આમ બે હાથ રાખીને આમ 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 ચાલો રેડી આયાની જેમ જોકું ખાવા માટે તૈયાર તમારા હાથમાં તમે છાપું પેપર પકડ્યું વાંચવાનું શરૂ કર્યું શું થાય હા ફિરદોષ ના આવે છે ચોખ્ખું હા હવે પાછું ઊંઘી ગયો કહેવાય આને ઓ ફિરદોષ આને ઊંઘી ગયા કહેવાય ચોખ્ખું આવે તો શું કરવાનું હા ફરીથી મિત્ર જ બતાવે છે જુઓ સબ્બાસ કેટલો જોકું આવે છે જો વિડીયો ઉતારતો ઉતારતો મને જોકું આવે છે જોજો આદિત્ય એ હવે શું કરવાનું છે આપણે એટલે ઓકે તો એના માટે આપણે પેલું શું કરવું પડશે હા શબ્દ વાંચી અને શબ્દ વાર્તામાંથી શોધવો પડશે તો શબ્દ શોધવાનું પેલું શરૂ કરતા વાર્તામાંથી લીટી કરીને